નમસ્કાર દોસ્તો, તમે જોઈ રહ્યા છો નવસારી લાઈવ। નવસારીની યુવતી પર વડોદરામાં થયેલા દુષ્કર્મ અને ત્યારબાદ વલસાડ ખાતે ટ્રેનના ડબ્બામાં તેને કરેલા આપઘાત મામલે હવે પોલીસ હરકતમાં આવી છે। જે સંસ્થા સાથે યુવતી સંકળાયેલી હતી એ ઓએસસી સંસ્થાના ટ્રસ્ટી સંજીવ શાહ સહિત તેમ 3 વ્યક્તિઓ સામે વડોદરા પોલીસમાં ગુનો નોંધાયો છે। તો બીજી તરફ દુષ્કર્મ જે થયું હતું તે અંગેના FSL રિપોર્ટ આવ્યા છે અને FSL રિપોર્ટમાં આ યુવતી પર દુષ્કર્મ થયું નહીં હોવા અંગેનો અહેવાલ આવ્યો છે એવું પોલીસે જણાવ્યું છે। ત્યારે હવે આ મામલો થોડો ગૂંચવણમાં મુકાયો છે। જોકે હાલ તો ઓએસસી સંસ્થાના ટ્રસ્ટી અને એના પત્ની તથા અન્ય વિરુદ્ધ ગુનો નોંધાતા આ પીડિતાને ન્યાય મળશે તેવું માનવામાં આવ્યું છે। જોકે પીડિતાના FSL રિપોર્ટમાં દુષ્કર્મ ન થયું હોવાનું સામે આવ્યું છે। ત્યારે આ સમગ્ર મામલે હવે પોલીસને તપાસના દિશા બદલવી પડશે। શું સમગ્ર ઘટના છે તે અંગે એકવાર વિગતવાર જોઈએ તે પહેલાં લઈ લઈએ નાનો વિરામ। વિરામ બાદ આપનું સ્વાગત છે। વડોદરા ખાતે વેક્સિન ગ્રાઉન્ડ પર આચરવામાં આવેલા એક દુષ્કર્મ અને ત્યારબાદ યુવતીએ વડોદરાની એક સંસ્થામાંથી કામ કરી તે લોકોને જાણ કરી હતી અને ત્યારબાદ વલસાડ ખાતે ટ્રેનના ડબ્બામાં તેને આપઘાત કર્યો હતો। આ સમગ્ર મામલે છેલ્લા 30-33 દિવસથી તપાસ ચાલી રહી છે, પરંતુ તપાસમાં અત્યાર સુધી કોઈ આરોપી સુધી પહોંચી શકાયું નથી। જોકે આ મામલે વડોદરામાં અગાઉ એક ગુનો નોંધાઈ ચૂક્યા બાદ હવે બીજો ગુનો નોંધાયો છે અને જે ગુનો નોંધાયો છે તે ઓએસસી સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી પ્રીતિ શાહ, તેના પતિ અને સંસ્થાના ટ્રસ્ટી સંજીવ શાહ સાથે સંકળાયેલા એવી વૈષ્ણવી ટાપરિયા સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે। ત્યારે આ ગુનો નોંધાયા બાદ યુવતીને ન્યાય મળશે અને આ સમગ્ર પ્રકરણમાં ઓએસસી સંસ્થાની શંકાસ્પદ ભૂમિકા શરૂઆતથી દેખાઈ આવી છે। આ ઉપરાંત પણ અગાઉ પણ ઓએસસી સંસ્થા વિવાદમાં આવી ચૂકી છે। ત્યારે હવે ઓએસસી સંસ્થાના સંચાલકો સામે ગુનો નોંધવા સાથે તેમનું રજિસ્ટ્રેશન રદ કરવા સુધીની કાર્યવાહી હાથ ધરવામાં આવતા આ મામલે હવે પોલીસ કડકાઈથી કામ લઈ રહી હોય એવું દેખાઈ આવ્યું છે। જોકે પીડિતાની માતાનો કહેવા પ્રમાણે પોલીસના જે કાર્યવાહી છે તેના પર તેમનો વિશ્વાસ છે અને આગામી દિવસમાં અમારી દીકરી એટલે કે એમની દીકરી પર દુષ્કર્મ કરનાર અને તેને અત્યાચાર આપનાર તમામની સામે કડક કાર્યવાહી થાય અને તેમને ન્યાય મળશે એવી આશા પણ બંધાઈ છે। જોકે આ સમગ્ર મામલે તપાસ કરનાર જે ACP DS ચૌધરીએ જણાવ્યું હતું કે દુષ્કર્મ બાદ આપઘાત કરી લેનારી યુવતી ઓએસસી સંસ્થાની સાથે છેલ્લા 2 વર્ષથી સંકળાયેલી હતી। તે સંસ્થામાં તે અભ્યાસ પણ કરતી હતી અને સાથે પુસ્તક પ્રકાશન વિભાગમાં સ્ટોર મેનેજમેન્ટનું કામ પણ કરતી હતી। સંસ્થાના સંચાલકો યુવતી સાથે દુષ્કર્મ થયાનું જાણતા હોવા છતાં તેમને કોઈ મદદ કરી ન હતી અને તેના મૃત્યુ બાદ પણ સંસ્થાની ગંભીરતા દેખાઈ આવી હતી। સંસ્થાના આ ઘટનાના 33 દિવસ બાદ સંસ્થાના સંચાલકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે। જેમાં ગુનો નોંધવામાં આવ્યો છે તેમાં સંજીવ કનૈયાલાલ શાહ, રહે વૃંદાવન ટાઉનશીપ, ગોત્રી વાસના રોડ, વડોદરા અને મૂળ રહેવાસી નવસારી ના છે। તે જ રીતે ઓએસસી ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પ્રીતિબેન કનૈયાલાલ શાહ, રહે વૃંદાવન ટાઉનશીપ, ગોત્રી વાસના રોડ અને સંસ્થાની વૈષ્ણવી મહેન્દ્રભાઈ ટાપરિયા, રહે વૃંદાવન ટાઉનશીપ, ગોત્રી વાસના સામે ગુનો નોંધવામાં આવ્યો છે। તપાસ કરનાર અધિકારીને જણાવ્યા મુજબ સંસ્થાના જે કાર્યકર્તાઓ છે તેઓ શરૂઆતથી જ આ તપાસમાં સહયોગ આપી ન હતા। ડોક્યુમેન્ટરી પુરાવાઓ રજૂ કરવામાં પણ ઉદાસીન દાખવી હતી અને તેમની પૂછપરછ કરતા અને દબાણ આપતા ત્યારબાદ જ તેઓ દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો। આ ઉપરાંત સંસ્થામાં જે સહયોગ આપવો જોઈએ એવો તપાસમાં સંસ્થાના હોદ્દેદારો અને કર્મચારીઓએ સહયોગ આપ્યો ન હતો। ત્યારે આ સમગ્ર મામલે પીડિતાની માતાએ પણ એક નિવેદન આપ્યું છે। શું કહ્યું છે પીડિતાની માતાએ તે જોઈ લઈએ। જે દુષ્કર્મ થયો છે એ લોકોને તો સજા મળવી જ જોઈએ અને જે લોકોએ મારી દીકરીને મારીને ટ્રેનમાં લટકાવેલી છે સાથે સાથે એનો બી એ લોકોને બી કડક ને કડક સજા મળવી જ જોઈએ અને એ અપરાધી બી કયા છે એ બી અમારા પોલીસવાળા ભાઈઓ શોધી કાઢશે એવું હું અપેક્ષા કરું છું। આજે સંચાલકો છે એમને હાલમાં ગુનો તો નોંધાયો છે પણ આપ શું કાર્યવાહીની માંગ કરો છો? શરૂઆતથી શું હતું સંસ્થા પ્રત્યે આપને આ મેટરમાં? मैटर में तो शुरुआत थी एवं तो कि आ लोग शंका में तो हता ज अने ए लोग ज गुनो कर्यो छे का तो कोई पासेथी कराव्यो छे अने ए बे व्यक्तिओने ए लोकोए कशे संधाड़ी दीधो छे। एना माटे ए लोको पहेलाथी ज प्रयत्न करी रह्या छे, दरेक वातोने छुपावी रह्या छे, कोईना सामे नथी लावता। अने अत्यारे ए लोकोने बी खबर ज हशे कि ए बे दुष्कर्मीओ कया छे अने ए लोको पर कड़क कार्यवाही करवामां आवशे तो ए लोको जणावशे एवी हुं आशा राखुं छुं। अजे दीकरी पण जो कदाच आ निर्णय जोती हशे तो शुं केवी हशे ने शांति थई हशे, शुं विचारो छो आप? आजे जो मारी दीकरीने न्याय मळी गयो तो ए तो न्याय मळी जशे ते एटलुं खुश थशे कि आजे मैं केटली छोकरीओने बचावी रह्यो छुं एनो आज अनुभव थशे। मारी दीकरीने न्याय मळी जशे तो संस्थामां जेटला बी छोकरा छोकरीओ छे बधाने जीवनदान मळशे, एनाथी मारी दीकरीनी आत्माने शांति मळशे ने बहू खुश थशे। आम आ समग्र मामले एक तरफ 33 दिवस बाद ओएसी संस्थाना संचालकों सामे फरियाद नोंधाई है, जेने लईने पीड़ित परिवारों ने आई आशा है कि हवे न्याय मळशे। पुलिस चौक्कस दिशा में तपास कर रही है परंतु हजू सुधी आरोपीओ सुधी पहुँची शकायु नहीं। परंतु बीजी तरफ एफएसएल रिपोर्ट में दुष्कर्म नहीं थयुं होवानुं पण जाणवा मळ्युं छे, त्यारे खरेखर एफएसएल रिपोर्ट में दुष्कर्म नहीं थयुं होवानुं आव्युं छे परंतु पोस्टमोर्टमना प्राथमिक रिपोर्ट में तेने ईजाओ पहुंची होवानुं जणाई आव्युं हतुं। साथे साथे युवतीए ज्यारे आपघात कर त्यारे तेरा हाथ पर निशान हतुं। युवतीना भाईए पण जे निवेदन आप्युं हतुं ते निवेदनमां पण तेणे कीधुं हतुं के तेना हाथे ईजा हती। साथे साथे आ युवती जे ग्राउंड परथी मळी आवी हती त्यां बस चालके पण एक स्टेटमेंट आप्युं हतुं। बस चालके पण जणाव्युं हतुं के युवती बहु ओछा वस्त्रोमां हती, तेना वस्त्रो विहोणी हती, एटले युवती साथे आ जे पण घटना बनी छे ए घटना चोक्कस बनी छे। परंतु एफएसएलनो रिपोर्ट नेगेटिव आव्यो छे त्यारे हवे आ समग्र तपास कया मोड पर जशे ते जोवुं रह्युं। युवती पर दुष्कर्म थयुं छे एवं प्राथमिक धोरणे तारણો બંધાવવામાં આવી રહ્યા હતા અને એ અંગે રેલવે પોલીસે અગાઉ વડોદરામાં ગુનો પણ નોંધ્યો હતો પરંતુ એફએસએલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાનું અને દુષ્કર્મ નહીં થયું હોવાનું રિપોર્ટ આવ્યો છે ત્યારે આ સમગ્ર મામલે વાસ્તવિકતાનો હવે તપાસ છે કારણ કે પીડિતાનો એફએસએલ રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે અને હાલતે પોલીસ અધિકારીએ પણ આ અંગે નિવેદનો આપ્યા છે ત્યારે શું સાચું છે તે તપાસ હવે આ મામલે કરવી બહુ અગત્યની બની રહી છે। पुलिस आ मामले वधु तपास करे अने संयोगिक पुरावाओने आधारे आ जे गुनेगारो छे तेने पकड़वा माटे अभियान चलावशे एवी पण आशंका व्यक्त कराई रही है। जो कि 33 दिवस बाद ओएसी संस्थाना ट्रस्टीओ सामे गुनो नोंधायो छे परंतु हजू पण आरोपीओ पुलिस पकड़थी बहार छे। नवसारी में राहत दरे उत्तम सारवार मेळववानुं स्थळ एटले केजल लाइफ इन मल्टी स्पेशलिटी हॉस्पिटल, ज्यां सामान्य ओपीडी उपरांत सर्जिकल बाळरोग, स्त्री रोग, ऑर्थोपेडिक जेवा विविध विभागोना निष्णांत तबीबो अत्याधुनिक सुविधाओं साथेनुं आईसीयू तेमज मा कार्ड अने आयुष्मान कार्ड हेठळ सारवार उपलब्ध छे। तो आ हॉस्पिटलनुं सरनामुं नोंधी लो। नेशनल हाईवे नंबर 48 स्वामीनारायण मंदिर सामे कबीलपुर नवसारी। अने वधु माहिती माटे स्क्रीन पर देखाता नंबर पर संपर्क करो।